લેક્ચર 32 આપણે લેક્ચર 31 માં સમતલ પ્લેટના કારણે કોઈ બહારનું x અંતરે આવેલું બિંદુ હોય ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવે છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર સિગ્મા / 2 એપ્સિલોન 0. સિગ્મા એ પ્લેટની ડેન્સિટી હતી, ચાર્જ ડેન્સિટી, એપ્સિલોન 0 કે જે પરમિટિવિટી છે. હવે આપણે થોડા આમ વિદ્યુત કાર્ય જે પ્લેટ હતી એના થોડા કેસીસ વિચારીશું. ચલો જે ટોપિક એમ તો કહી શકાય કે નીટની અંદર એ સાધો ક્વેશ્ચન આવી શકે છે, નીટ JEE અથવા ગુજરાતની અંદર. તો આ ટાઈપના થોડા ક્વેશ્ચન આપવાનો બતાવું છું કે કેસ વાઇઝ આપણે એની થોડાક સમજી. ચલો પહેલો કેસ વિચારું છું. મારી પાસે એક પ્લેટ છે. ચલો પ્લેટ એ પ્લસ વિદ્યુત કાર્ય છે. પ્લેટ કેવી છે? પ્લસ ચાર્જ વાળી છે. એની અંદર જે ચાર્જ છે પ્લસ ચાર્જ છે. કોઈ બિંદુ P વિચારો. P બિંદુએ અનંત લંબાઈની છે એવું કહીએ. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે અને કેટલું હશે? તો પ્લસ ચાર્જના કારણે બહારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર E is equal to કેટલું હશે? સિગ્મા / 2 એપ્સિલોન 0. ચલો હવે પહેલો કેસ વિચારીએ. માની લો કે પ્લેટ છે, એ પ્લેટ એ ઋણ ચાર્જ ધરાવે છે. ચાર્જ કેવો છે? ઋણ. તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો માઇનસ છે ને અંદરની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં E is equal to છે તો કેટલું? તો સિગ્મા / 2 એપ્સિલોન 0. આટલું જ છે. પછી એમાં માઇનસ કરવાની જરૂર નથી. માઇનસ ચાર્જ આપ્યો છે એનો મતલબ કે આ માઇનસ દર્શાવે છે એટલે ઋણ વિદ્યુત ભારિત એવું નક્કી થાય. આવો પહેલો કેસ છે. બીજો કેસ લઉં છું. આવી બંને પ્લેટોને ભેગી કરી દે. જો બીજા પ્લેટમાં બીજા પ્લેટની અંદર બંને પ્લેટોને ભેગી કરી દે. ચલો જો ચલો એક આ પ્લસ ચાર્જ છે, વળી પ્લેટ માઇનસ ચાર્જ વાળી પ્લેટ. પ્લસ ચાર્જ વાળી પ્લેટ છે અને માઇનસ ચાર્જ વાળી પ્લેટ છે. તો આની અંદર ત્રણ બિંદુ વિચારો. ચલો પહેલું બિંદુ A, બીજું બિંદુ છે B અને ત્રીજું બિંદુ C. ત્રણેય બિંદુ વિશે વિચાર કરો. પ્લસ ચાર્જ છે એના કારણે A પર લાગતું વિદ્યુત ક્ષેત્ર એ બહારની દિશામાં E પ્લસ કેટલું હશે? તો કે સિગ્મા / 2 એપ્સિલોન 0 જેટલું જોવાનું. જો અંતર ઉપર આધાર રાખતું નથી. ચલો માઇનસ પ્લેટના લીધે એ ઉપર લાગતું વિદ્યુત ક્ષેત્ર માઇનસ એટલે પોતાની તરફ E માઇનસ નથી. કેટલું હશે? કે સિગ્મા / 2 એપ્સિલોન 0 પરસ્પર કેવું છે? વિરુદ્ધ દિશામાં છે. તો કુલ ટોટલ કેટલું આવે? E નેટ કેટલું આવશે? કે 0. પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે 0 થઈ જશે. એવી જ રીતે C બિંદુ વિચારો. માઇનસ પ્લેટના કારણે એની તરફ E માઇનસ સિગ્મા / 2 એપ્સિલોન 0. પ્લસ પ્લેટના લીધે C બિંદુ ઉપર દૂરની દિશામાં E પ્લસ સિગ્મા / 2 એપ્સિલોન 0. પરિણામે વિરુદ્ધ દિશામાં ટોટલ નેટ 0. ચલો હવે અંદરના પોઈન્ટમાં વિચારીએ. તો અંદરના બિંદુ વિચારતો જુઓ. પ્લસના કારણે કઈ દિશામાં? તો પ્લસ એટલે દૂર જાય. E પ્લસના લીધે આ દિશામાં. માઇનસના કારણે પણ કઈ દિશામાં? એ જ દિશામાં. E માઇનસના કારણે એ જ દિશામાં. બંનેની દિશા કેવી છે? એક જ. તો E ટોટલ કેટલું હશે? E નેટ ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો. કે E પ્લસ પ્લસ E માઇનસ. ચલો E પ્લસ એટલે સિગ્મા / 2 એપ્સિલોન 0. E માઇનસ એટલે પણ કેટલું છે? સિગ્મા / 2 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર કેટલો આવશે? કે સિગ્મા / 2 એપ્સિલોન 0. એટલે જો એક પ્લેટ પ્લસ હોય બીજી પ્લેટ માઇનસ હોય ત્યારે આવા કેસની અંદર જો અંદરના બિંદુએ જ માત્ર વિદ્યુત ક્ષેત્ર હશે, બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળતો નથી. કેટલું હશે અંદર? સિગ્મા
માં આપણને એપ્સિલોન 0 છે ચલો માત્ર અંદર મળે છે હવે એમ જ ચલો બહાર તો કોઈ વિદ્યુત ક્ષેત્ર જોવા મળતું નથી હવે આ કે ફ્રેન્ડ્સ આપણે યુનિટ 2 ની અંદર ભણીશું કેપેસિટર આ એક કેપેસિટર જ છે કે બે વિજાતીય પ્રકારની પ્લેટોથી બનતી જે રચના હોય એને કેપેસિટર કહેવાય એની અંદર જ માત્ર ઊર્જા રહેલી છે બહાર કોઈ ઊર્જા હોતી નથી એટલે એક પ્રકારનો કેપેસિટર છે હવે એવું માની લો કે ધારો કે એક ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોનને મૂકેલો છે તો ઇલેક્ટ્રોન ઉપર બળ કેટલું લાગશે આવો પ્રશ્ન કરેલો છે આપણે F is equal to K બળ કેટલું લાગશે તો એ તો ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગશે કુલ નેટ વિદ્યુત ક્ષેત્ર તો એ તો કેટલું લાગ્યું સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું લાગ્યું તો આપણ બળનો ફોર્મ્યુલા ખબર છે બળ F is equal to શું હતું Q into E આવું છે Q E Q એટલે વિદ્યુત ભાર કયો છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન માટે શું કરવા જાય તો કે E અને E is equal to નેટ ટોટલ E નેટ કેટલું આપેલું છે તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0 શું મળે છે આ બળ મળે ચલો માની લો કે ધારો કે તમને એમ કીધું કે પ્રવેગ E is equal to K તો પ્રવેગ E મેળવવા માટે બળ F બરાબર શું લખાશે F બરાબર ma E સિગ્મા અપોન એપ્સિલોન 0 ચલો m e ઇલેક્ટ્રોન નું દળ એ તમને ખબર હોય કે શું છે ચલો E ની સૂત્ર નો પ્રકાર બનાવો A is equal to E સિગ્મા અપોન ma એપ્સિલોન 0 ચલો આવો સમીકરણ નંબર 2 એટલે તમે કોઈ પણ પ્રશ્ન આવો પૂછાય એક્ઝામ ની અંદર તો આ રીતે તમે એને ફાઇન્ડ કરી શકો ચલો આ તો બંને કે કેવી લીધી છે એક પ્લસ છે બીજી માઇનસ હવે મારી લો કે બંને પ્લેટ ઉપર જે ચાર્જ છે એ ચાર્જ સરખો છે સરખો એટલે ચલો બંને પ્લેટ ધન વિદ્યુત ભારિત છે તો શું થશે તો પણ એના કેસ વિચાર એ બિંદુ બી બિંદુ અને સી ચલો આપણે પહેલો પી બિંદુ વિચારીએ પ્લસ ના કારણે બહારની દિશામાં ઈ પ્લસ ના કારણે આ દિશા ચલો આ પ્લસ ના કારણે બી બિંદુ ઉપર કયો લાગશે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં પ્લસ ના કારણે પરિણામે નેટ કેટલું આવશે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે તો કે જીરો અંદરની હોય વિદ્યુત ક્ષેત્ર બંને પ્લેટ એક જ વિદ્યુત ભારિત હશે ત્યારે અંદર વિદ્યુત ક્ષેત્ર મળતું નથી ચલો એ બિંદુ જુઓ એ બિંદુ પ્લસ ના કારણે દૂરની દિશામાં ચલો દૂરની દિશામાં ઈ પ્લસ ના આ પ્લેટ છે એના કારણે પણ એ જ દિશામાં પરિણામે કેટલું આવશે ઈ નેટ બંનેનો સરવાળો પણ અલગ થયેલો બંનેનો સરવાળો સિગ્મા અપોન એપ્સિલોન છે ચલો સી બિંદુ આ પ્લેટ ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઈ પ્લસ આ પ્લેટ ના કારણે પણ વિદ્યુત ક્ષેત્ર પ્લસ છે એ દિશામાં ઈ પ્લસ પરિણામે કેટલું આવશે કે E નેટ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે સોરી સિગ્મા અપોન એપ્સિલોન બંનેનો સરવાળો થશે એટલે સિગ્મા અપોન એટલે એ તમને ખબર હોવી જોઈએ જો આની જે ડેન્સિટી છે એ કેવી લીધી છે સરખી લીધી છે જો સરખી ન લેવામાં આવે તો આ સિગ્મા છે એને અલગ અલગ ધારવા પડે તો સરવાળો થાય બાદબાકી થાય એ આપણે વિચારીએ જ્યારે ડેન્સિટી સરખી હોય ત્યારે ડાયરેક્ટ આવો ફોર્મ્યુલા યાદ રાખો સિગ્મા અપોન એપ્સિલોન ચલો આ તો બે પ્લેટ ની વાત છે હવે બે કરતા વધારે પ્લેટો હોય તો શું થાય તો એના વિશે આપણે જોઈએ તો જો આપો કેસ નંબર 3 એક પ્લેટ છે પ્લસ ચાર્જ વાળી છે બીજી પ્લેટ માઇનસ ચાર્જ વાળી અને ત્રીજી પ્લેટ એ પણ માઇનસ ચાર્જ વાળી આપણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે પી બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ પી ઇઝ ઇક્વલ ટુ આવો પ્રશ્ન છે જો તો પ્લસ પ્લેટ ના કારણે પી બિંદુ ઉપર લાગશે કઈ દિશામાં છે પ્લસ એટલે એના દૂરની દિશામાં નીચેની તરફ લાગશે ચલો માની લો કે ઈ પ્લસ ના કારણે કેટલું લાગે એ પણ આપણે નક્કી કરી લો કે ઈ પ્લસ ના કારણે જે લાગશે એ કેટલું છે સિગ્મા અપોન એપ્સિલોન 0 ટુ 0 સિગ્મા અપોન 2 એપ્સિલોન કારણ કે એક જ પ્લેટ છે ચલો બીજી આ પ્લેટ ના કારણે પી બિંદુ ઉપર લાગશે માઇનસ છે એટલે પણ પોતાની તરફ જ લાગશે ઈ માઇનસ એ પણ કેટલું લાગશે કે ઈ માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ચલો આ પણ માઇનસ પ્લેટ છે એના કારણે પણ કઈ દિશામાં લાગશે પી બિંદુ ઉપર એની તરફ જ લાગશે
चलो E minus is equal to sigma upon 2 epsilon. जो त्रणे ने दिशा तमे जोई प्लस ना काढे नीचे माइनस ना काढे नीचे બીજા માઈનસ ના કાઢે પણ નીચે ને ત્રણે ત્રણ વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ લાગે તો પરિણામી મેળવવું હોય તો પરિણામી ઇઝ ઇક્વલ ટુ ટોટલ આનો શું કરવો પડશે મારે સરવાળો કે E પ્લસ પ્લસ E માઈનસ પ્લસ E માઈનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ આનો સરવાળો થશે 3 સિગ્મા અપોન. ચલો ફ્રેન્ડ્સ આ તો ત્રણ પ્લેટ હતી અને આ એક સિગ્મા લાગે ધારો કે 2 સિગ્મા હોય 3 સિગ્મા હોય ગમે તે હોય એના માટે શું થાય એના માટે એક એક્ઝામ્પલ જોઈએ અને એ 2005 ની અંદર જીડબલ્યુ માં પૂછાયેલું છે. ચલો આ ટાઈમ છે 2005 માં જીડબલ્યુ માં પૂછાયેલું આ ટાઈપ નું એક્ઝામ્પલ છે એને એક્સ વાય જાણો y axis y axis z axis એક પ્લેટ છે હોય એનું લીજે z એટલે કે એને કીધું કે z 0. ચલો એક પ્લેટ છે માઈનસ બીજી પ્લેટ મૂકી લી છે એ માઈનસ 2 સિગ્મા એ z એ જેટલા અંતર એનો મતલબ કે ઉગમ બિંદુ થી કે જેટલા અંતર અને બીજી એક પ્લેટ મૂકી લી છે પ્લસ સિગ્મા અને એને કીધું છે z 3. ચલો આપણે અંતર તો જોવાનું નથી કારણ કે સૂત્રમાં કોઈ અંતર આપો નથી. તો એક બિંદુ આવે આપેલું છે એ બિંદુ આ એ બિંદુ એ મારે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ચલો કુલ વિદ્યુત ક્ષેત્ર એ ઉપર કેટલું લાગે જો તેનો પ્લસ ના કારણે કે લાગશે નીચેની તરફ e પ્લસ ના કારણે નીચેની તરફ કેટલું લાગશે તો કે e પ્લસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન 2 એપ્સિલોન જો માઈનસ ના કારણે આ માઈનસ છે માઈનસ 2 સિગ્મા છે તો એ પણ માઈનસ ના કારણે નીચેની તરફ લાગશે પોતાની તરફ કેમ કે e માઈનસ ઇઝ ઇક્વલ ટુ હવે જો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 તો ખરી પણ સિગ્મા નો દેખ 2 સિગ્મા છે માઈનસ ધ્યાનમાં નથી લેવાના એની દિશા આપણે લઈ લીધી તો માઈનસ લેવાની જરૂર નથી એટલે 2 સિગ્મા છે 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન. ચલો આ પ્લેટના કારણે બીજી પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કે લાગશે એ પણ નીચેની તરફ e માઈનસ ના કારણે એટલે e માઈનસ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે સિગ્મા અપોન 2 એપ્સિલોન તો તો સિગ્મા જાણો પરિણામી ટોટલ કેટલું થશે e નેટ ઇઝ ઇક્વલ ટુ ત્રણે ત્રણનો સરવાળો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 કેટલા થાય છે 1 સિગ્મા 2 સિગ્મા 1 સિગ્મા એટલે 4 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્મા અપોન એપ્સિલોન 0. જો ફ્રેન્ડ્સ આટલે તમારો આન્સર આવી ગયો પણ આન્સર આવો આપેલો નથી દિશા વાઇઝ આપેલો છે દિશા વાઇઝ એટલે પાછળ આવો આપેલો છે કે કેરેટ માઈનસ કે કેરેટ કઈ દિશા છે તો જો ઉપરની દિશા એટલે ઝેડ ને કે કેરેટ કહેવાય જો ઉપર લાગો તો પ્લસ કે કેરેટ પણ નીચે લાગે છે તો કેવો આવશે માઈનસ કે કેરેટ તો તમારો આન્સર આવે છે e નેટ ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2 સિગ્મા અપોન એપ્સિલોન 0 કે કેરેટ કઈ દિશામાં તો કે નીચેની દિશા જો સદિશ સ્વરૂપમાં લેવું હોય તો e સદિશ સ્વરૂપમાં લો તો કેવો આવે છે નીચેની તરફ. તો આવો એક્ઝામ્પલ 2005